નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે બિનસચિવાલય બે હજાર ઓગણીસનો પ્રેક્ટિસ પેપર નંબર ચાર જોવાના છીએ જો મિત્રો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને અમારી ચેનલને હજી સુધી તમે સબ્સ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બે લાયકન પર ક્લિક કરી દેજો અને મિત્રો આ પ્રેક્ટિસ પેપરની પીડીએફ મેળવવા માટે તમે નીચે આપેલ ટેલિગ્રામ લિંક ઉપર ક્લિક કરીને અમારી નોલેજ સાથે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની અંદર બધા જ પ્રેક્ટિસ પેપરની પીડીએફ અવેલેબલ છે તો ચલો મિત્રો આજે આપણે પ્રેક્ટિસ પેપર નંબર ચાર ચાલુ કરીએ તો તેની અંદર મિત્રો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે સંસદના સત્રમાં સંદર્ભમાં વપરાતો જે સાઇન ડાય શબ્દ છે તે સાઈન ડાય શબ્દનો અર્થ શું થશે તો તેમાં જવાબ આવશે અચોક્કસ મુદત માટે સત્ર મોકુફી ત્યારબાદ પ્રશ્ન નંબર બે કે એકવીસ છ એકાવન ત્રણ એટલે કે એકવીસ પાસઠ અને તેર આ જે એક સંખ્યા આપી છે તેને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન મળે તો આપણે નીચેનામાંથી નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી આપણને પૂર્ણ ઘન સંખ્યા મળે તો તેની અંદર જવાબ આવશે અગિયાર ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો નીચે જે ચાર શબ્દ ત્રણ શબ્દો આપેલા છે તે ત્રણ શબ્દોમાંની કઈ જોડણી સાચી છે તો મિત્રો આ જે ત્રણ શબ્દ આપેલા છે તે ત્રણે ત્રણની જોડણી ખોટી છે એટલે આપણો ઓપ્શન અહીંયા બનશે આપેલ તમામ એટલે કે સોરી મિત્રો આમાં કઈ સાચી છે એટલે કે આપેલ તમામ એટલે આ ત્રણે ત્રણની જોડણી સાચી છે ખોટી છે નહીં મિત્રો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખજો સાચી છે આ ભૂલ ન થઈ જાય જેવી અત્યારે મારે ભૂલ થઈ જાય કે નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે એમ આપણે વંચાઈ ગયું પણ મિત્રો અહીંયા પૂછ્યું છે

એન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ આર્ટિકલ એવું એક સેન્ટેન્સ છે જેની અંદર આપણને અહીંયા બ્લેન્ક આપેલી છે તો આ બ્લેન્કની અંદર આપણે જવાબ મૂકવાનો છે તો આ બ્લેન્કની અંદર જવાબ કયો આવશે તો તેમાં જવાબ આવશે એન ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પરોઢ થતાં પહેલાં નવલકથાના લેખક કોણ છે તો આ પરોઢ થતાં પહેલાં જે એક નવલકથા છે તેના લેખકનું નામ છે કુંદનિકા કાપડિયા ત્યારબાદનો પ્રશ્ન પ્રશ્ન નંબર છ જોઈએ ભારતીય સંવિધાનના નીચેના પૈકી કયા અનુચ્છેદ મુજબ તાજેતરના સીમાચિન્ન ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે ગૌરવ સાથે મૃત્યુ અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યો છે તો તેની અંદર જવાબ આવશે અનુચ્છેદ એકવીસ ત્યારબાદ પ્રશ્ન નંબર સાત કે ભારતમાં કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ આ શબ્દનો સૌ પ્રયોગ ક્યારે થયો હતો તો તેની અંદર જવાબ આવશે અઢારસો ને માં એટલે કે કમ્ટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે કેબ સી એ જી તો આ સી એ જી શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ ક્યાં કઈ સાલમાં કરવામાં આવ્યો હતો તો અઢારસો ને ચોર્યાસી માં ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે એન ઓનેસ્ટ મેન ઇઝ ખાલી જગ્યા ખાલી જગ્યા નોબલેસ્ટ ક્રિએશન ઓફ ધ

કે મીના જમીને સુઈ ગઈ છે તો આ જે જમીને નીચે અંડરલાઇન છે તો આ જે રેખાંકિત કૃદંતનો પ્રકાર કયો છે તો આમાં કૃદંત ઓળખાવાનું છે તો આમાં કૃદંત આવશે સંબંધક ભૂત કૃદંત ત્યારબાદ પ્રશ્ન પ્રશ્ન નંબર બાર જોઈએ આપણે કે લોકસભાના અધ્યક્ષના મતને શું કહે છે તો લોકસભાનો અધ્યક્ષ જ્યારે મત આપે તેને શું કહેવામાં આવે છે તો તે કહેવામાં આવે છે નિર્ણાયક મત પ્રશ્ન નંબર તેર કે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવાની ફી કેટલી છે તો માહિતી મેળવવા માટે કેટલી ફી ભરવી પડે તો આવશે પ્રશ્ન નંબર કે શ્યામ પશ્ચિમ દિશામાં પાંચ કિલોમીટર ચાલે છે ત્યાંથી તે જમણી બાજુ વળે છે અને ત્રણ કિલોમીટર ચાલે છે વળી પાછો ત્યાંથી શ્યામ જમણી બાજુ વળી જાય છે તો હવે તે કઈ દિશામાં ચાલતો હશે તો આપણે દિશા જ શોધવાની છે તો હવે તે કઈ દિશામાં ચાલતો હશે તો તેમાં જવાબ આવશે પૂર્વ દિશામાં ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર જોઈએ કે પાવર પોઈન્ટમાં એનિમેશન ઇફેક્ટ આપવા માટે કોનો ઉપયોગ થાય છે તો એનિમેશન ઇફેક્ટ આપવા માટે એનિમેશનનો ઉપયોગ થાય છે એટલે એનિમેશન નામનું જે મેનુબાર આવે છે તેની અંદર બધા આપણે એનિમેશન આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર સોળ કે વાસણોની કલાઈ કરવા કયા તત્વનો ઉપયોગ થાય છે તો તે તત્વનું નામ છે જિંક ફોસ્ફાઇડ પ્રશ્ન નંબર સત્તર કે વસુંધરા જે શબ્દ છે તેનો સમાનાર્થી શબ્દ શું થશે તો વસુંધરાનો શબ્દ થશે પૃથ્વી ધરતી અને અવની આ ત્રણે ત્રણ શબ્દ છે તે વસુંધરાના સમાનાર્થી છે તેથી સાચો ઓપ્શન આપણે જવાબ બનશે ઓપ્શન ડી ત્યારબાદ પ્રશ્ન નંબર અઢાર કે જીએસટીને ખાલી જગ્યામાં સુધારા અધિનિયમ તરીકે દાખલ કરવામાં આવ્યો એટલે કે કેટલામાં સુધારા અધિનિયમ તરીકે તેને જીએસટીને દાખલ કરવામાં આવ્યું તો તેમાં જવાબ છે સુધારો નંબર એકસોને એક પ્રશ્ન નંબર ઓગણીસ કે ગુજરાતમાં પંચાયતી રાજ માટેની લોકશાહી માટેની લોકશાહીતના ક્ષેત્રમાં પ્રદાન માટે ભીખુદાન ગઢવીએ કયા વર્ષમાં પદ્મશ્રી એવોર્ડ મળેલો છે ભીખુદાન ગઢવીને કયા વર્ષે પદ્મશ્રી એવોર્ડ મળેલો છે તો તેની અંદર જવાબ આવશે બે ને માં પ્રશ્ન નંબર એકવીસ ત્યારબાદ પ્રશ્ન નંબર બાવીસ જોઈએ કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના કયા શહેરમાં નવી એમ્સ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે તો તેની અંદર જવાબ આવશે રાજકોટ ખાતે કેન્દ્રમાં રહેલ કઈ સંસદીય સમિતિમાં વડાપ્રધાન અને કાયદા મંત્રી સામેલ હોય છે તો તે સંસદીય સમિતિનું નામ શું છે જેની અંદર વડાપ્રધાન કાયદા મંત્રી બંને સામેલ હોય છે તો તે સમિતિનું નામ છે વિશેષાધિકાર સમિતિ પ્રશ્ન નંબર પચીસ કે વિચ વન ઇઝ ધ કરેક્ટ સેન્ટેન્સ તો વિચ વન ઇઝ ધ કરેક્ટ નીચેનામાંથી કયું સાચું સેન્ટેન્સ છે ગ્રામેટિકલી તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ એટલે કે વી સો એ વન્ડરફુલ શો યસ્ટરડે પ્રશ્ન નંબર છવ્વીસ કે ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રોને શું કહે છે તો ડેસ્કટોપ પર જે નાના ચિત્રો દેખાય છે તેને શું કહેવામાં આવે છે તો કે આઈકોન પ્રશ્ન નંબર સત્યાવીસ કે બે બળદ વડે ખેંચાતું ગાડું સમૂહ માટે એક શબ્દ આપો હતો તેમાં જવાબ આવશે ઈજિપ્તમાં ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણત્રીસ કે ફ્યુઝિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટના અમલ માટેની સર્વોચ્ચ સંસ્થા કઈ છે તો તે સંસ્થાનું નામ છે ઈડી પ્રશ્ન નંબર કે રાષ્ટ્રપતિને બંધારણ બંધારણ હેઠળ હેઠળ મળેલ કારોબારી ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે તો કારોબારી જે સત્તા મળેલી છે રાષ્ટ્રપતિને તે કોની સલાહથી તેની કારોબારી સત્તાનો ઉપયોગ કરે છે તો તેમાં જવાબ છે મંત્રી મંડળની સલાહથી ત્યારબાદ પ્રશ્ન નંબર એકત્રીસ કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં ભારતના બંધારણના કયા આર્ટિકલની સાથે રચાયો છે તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે છે તે બંધારણમાં કયા આર્ટિકલમાં તેને સમાવવામાં આવ્યો છે તો તેમાં જવાબ છે આર્ટિકલ નંબર એકવીસ ઓબ્લિક એ ત્યારબાદ પ્રશ્ન નંબર બત્રીસ જોઈએ કે સેલ એ વન અને સી ટુની કિંમતવાળા કિંમતના સરવાળા માટે કયો કમાન્ડ આપી શકાય એટલે કે સેલ એ વન એ વન હોય અને સી ટુ આ બે સેલની જે કિંમત હોય તેના સરવાળા માટે નીચેનામાંથી કયો કમાન્ડ આપી શકાય તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે ઇઝ ઇક્વલ ટુ સમ જે છે તે ફંક્શન છે અને તેની બ્રેકેટની અંદર એ વન અને સી ટુ આ બંને સેલના નામ લખવાના એટલે તે બે સેલની અંદર જે પણ કિંમત હશે તેનો સરવાળો દર્શાવશે ત્યારબાદ પ્રશ્ન નંબર કે ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર બાવીસ સુધીમાં કેટલી પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તો તેની અંદર તેની અંદર જવાબ આવશે એકસો ને અઠ્યોતેર ગીગાવોટ વોટ તો એકસો ને અઠ્યોતેર ગીગાવોટનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે બે હાજર ને બાવીસ સુધીમાં સોરી મિત્રો એકસો ને અઠ્યોતેર ગીગાવટ નહીં હવે મિત્રો એકસો પંચોતેર ગીગાવટ છે સોરી એકસો અઠ્યોતેરની હવે એકસો ને પંચોતેર ગીગાવટ બે હજાર બાવીસ સુધીમાં જે પુનઃપ્રાપ્ય ઉર્જાની ઉત્પાદનનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે તો ખાસ દર્દીઓ મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી એકસો ને પંચોતેર ત્યારબાદ પ્રશ્ન નંબર ચોત્રીસ કે વિન્ડ સોલાર હાઇબ્રિડ પાર્ક પોલિસી જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે તો તે પ્રથમ રાજ્યનું નામ છે ગુજરાત ત્યારબાદ પ્રશ્ન નંબર પાંત્રીસ જોઈએ કે પ્રિવેન્શન ઓફ મની લેન્ડરિંગ એક્ટ બે હજાર બાવીસની અમલવારીની જવાબદારી નાણાં મંત્રાલયના નીચેનામાંથી કયા વિભાગની છે તો તે વિભાગનું નામ છે નાણાકીય સેવાઓ વિભાગ ત્યારબાદ પ્રશ્ન નંબર છત્રીસ જોઈએ કે છવ્વીસ નવેમ્બર ઓગણીસોને ઓગણપચાસના રોજ સંવિધાન કઈ સભામાં અપનાવવામાં આવ્યું હતું તો છવ્વીસ નવેમ્બર ઓગણીસસોને ઓગણપચાસના રોજ જે આપણા ભારતનું બંધારણ સ્વીકારવામાં એટલે કે અપનાવવામાં આવ્યું હતું તો તે કઈ સભામાં અપનાવવામાં આવ્યું હતું તો તેની અંદર જવાબ આવશે મિત્રો સંવિધાન સભામાં મિત્રો લોકસભાએ નહીં રાજ્યસભાએ નહીં કે રાજ્યોની વિધાનસભાઓમાં નહીં પરંતુ સંસદ સંવિધાન સભા છે તેની અંદર તેને સ્વીકૃતિ આપવામાં આવી હતી આવી નિજ સકલ સંતાન ક્રમશ આ જે પંક્તિ છે તેનો છંદ ઓળખાવો તો છંદ બનશે શિખરની છંદ ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણચાલીસ કે એ અને બી ની હાલની ઉંમરનું પ્રમાણ બે જેમ ત્રણ છે હાલ તેમની ઉંમરનો સરવાળો ત્રીસ વર્ષ હોય તો ત્રણ વર્ષ પછી તેની ઉંમરનું પ્રમાણ કેટલું હશે તો ત્રણ વર્ષ પછી તેની ઉંમર તેમની ઉંમરનું પ્રમાણ પ્રમાણ હશે પાંચ જેમ સાત પ્રશ્ન નંબર ચાલીસ કે કજોડા જે નાટક છે તેના લેખક કોણ છે તો તેની અંદર જવો છે કેશવલાલ મોતીલાલ પરીખ પ્રશ્ન નંબર એકતાલીસ કે ચૂંટણી વિષયક બાબતમાં ન્યાયાલયની ન્યાયાલયની દરમિયાનગીરી ઉપર પ્રતિબંધિત જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે તો જે ચૂંટણી વિષયક બાબત હોય તેમાં ન્યાયાલયોની જે દરમિયાનગીરી છે તેની પર પ્રતિબંધની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે તો અનુચ્છેદ આવશે અનુચ્છેદ ત્રણસો ને ઓગણત્રીસમાં પ્રશ્ન નંબર બેતાલીસ કે ચેન્જ ધ ડિગ્રી કે રોહન ઇઝ એઝ ટોલ એઝ રીટા તો આજે વાક્ય આપેલું છે તેની ડિગ્રી ચેન્જ કરવાની છે તો તેની અંદર સાચો જવાબ બનશે રીટા ઇઝ નોટ ટોલર ધેન રોહન એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે પ્રશ્ન નંબર તેતાલીસ કે જાહેર હિસાબ સમિતિમાં કેટલા સંસદ સભ્યો હોય છે તો જાહેર હિસાબ સમિતિમાં ટોટલ કેટલા સંસદ સભ્યો હોય તો તેમાં જવાબ આવશે બાવીસ ત્યારબાદ પ્રશ્ન નંબર ચુમ્બાલીસ કે એસએમપીએસનું પૂરું નામ જણાવો તો એસએમપીએસનું પૂરું નામ થશે સ્વિચ મોડ પાવર સપ્લાય પ્રશ્ન નંબર પિસ્તાલીસ કે ડેન્ગ્યુ મચ્છર જે ડેન્ગ્યુ જે છે તે કયા મચ્છરના કરડવાથી થાય છે તો તે મચ્છરનું નામ શું છે તો તેમાં જવાબ આવશે એડીસી ઇજીપ્ત ત્યારબાદ પ્રશ્ન નંબર છેતાલીસ કે પ્રથમ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર અઢારનું આયોજન ક્યાં થયું હતું તો તેમાં જવાબ આવશે નવી દિલ્હી ખાતે પ્રશ્ન નંબર સુડતાલીસ કે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનાને કોણ આગોતરા જામીન આપી શકે છે તો તેમાં જવાબ આવશે કોઈ પણ નહીં તો એટ્રોસિટી એક્ટ મુજબ કોઈપણ ગુનેગારને તેના આગોતરા જામીન આપી શકતા નથી ત્યારબાદ પ્રશ્ન નંબર અડતાલીસ કે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે તો સંસદનું જ્યારે બંને બંને ગૃહોની જે સંયુક્ત બેઠક મળી હોય ત્યારે તે બેઠકનું અધ્યક્ષ અધ્યક્ષતા કરે છે લોકસભાના અધ્યક્ષ ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણપચાસ કે અમદાવાદનો શાહીબાગ બગીચો કોણે બંધાવ્યો હતો તો શાહીબાગ બગીચાને બંધાવનાર હતા શાહજા ત્યારબાદ પ્રશ્ન નંબર પચાસ જોઈએ કે સમાસ ઓળખાવો કે આબાલ વૃદ્ધ તો આબાલ વૃદ્ધ જે શબ્દ છે તેનો સમાસ કયો બનશે તો તેમાં જવાબ આવશે અવયવીભાવ સમાસ પ્રશ્ન નંબર એકાવન કે પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં અવાજ દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે તો તેમાં જવાબ આવશે સાઉન્ડ પ્રશ્ન નંબર બાવન કે સ્લો એન્ડ સ્ટીડી ખાલી જગ્યા ધ રેસ તો સ્લો એન્ડ સ્ટીડી ખાલી જગ્યા ધ રેસ તો તેમાં આપણે ક્રિયાપદનું રૂપ મેકવાનું છે તો તેમાં ક્રિયાપદનો રૂપ આવશે ઓપ્શન સી એટલે કે વિન્સ પ્રશ્ન નંબર ત્રેપન કે કોઈ એક સંખ્યામાં સંખ્યામાં પહેલાં દસ ટકાનો ઘટાડો થાય અને પછી વીસ ટકાનો વધારો કરવામાં આવે તો ટકાવારીમાં થતો ફેરફાર કેટલો હશે તો એકચ્યુઅલી તેની અંદર ટકાવારીમાં કેટલો ફેરફાર થશે તો તેમાં જ આવશે આઠ ટકાનો વધારો થશે ત્યારબાદ પ્રશ્ન નંબર ચોપન કે લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે તો લોકસભાનો સભ્ય બનવું તો ઓછામાં ઓછી પચીસ વર્ષ જરૂરી છે ત્યારબાદ પ્રશ્ન નંબર પંચાવન કે પોસ્ટ કોર્બમાં એટલે કે આ જે જાહેર વહીવટનો પ્રશ્ન છે કે પોસ્ટ કોર્બમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે તો પોસ્ટ કોર્બની અંદર કઈ બાબતનો નીચેનામાંથી સમાવેશ થાય છે તો તેમાં આવશે ઉપરના તમામ એટલે કે પીનો મતલબ થશે પ્લાનિંગ ત્યારબાદ છે જે રિપોર્ટિંગ છે તો રિપોર્ટિંગનો અહીંયા આપણે આર આપેલો છે અને ડાયરેક્ટિંગનો અહીંયા ડી આપેલો છે તો આ ત્રણ ત્રણ શબ્દો આપણે આના ફૂલ ફોર્મની અંદર આવી જાય છે તેથી અહીંયા જવાબ આવશે ઉપરના તમામ પ્રશ્ન નંબર છપ્પન કે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે તો તેની અંદર જવાબ આવશે છ વર્ષ અથવા બાસઠ વર્ષ જે વહેલા થાય તે પહેલા તો આ તેમનો જે જાહેર સેવા આયોગ હોય છે તેના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ હોય છે પ્રશ્ન નંબર સત્તાવન કે મમતા ગીત ગાય છે આ વાક્યનું કર્મણી વાક્ય બનાવો તો આનું કર્મણી વાક્ય થશે મમતાથી મમતાથી ગીત ગવાય છે પ્રશ્ન નંબર કે એક ટીબી બરાબર કેટલા થાય તો એક ટીબી બરાબર કેટલા થશે તો તેમાં પ્રશ્ન નંબર જોઈએ કે તાજેતરમાં પ્રયાગરાજમાં યોજાયેલ અર્ધ કુંભ મેળાને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આદિત્યનાથે શું નામ આપ્યું છે તો તેમણે યોગી આદિત્યનાથે નામ આપ્યું છે કુંભ મેળો ત્યારબાદ પ્રશ્ન નંબર સાહીઠ કે ની રચના કોના દ્વારા કરવામાં આવે છે તો નાણા પંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે પ્રશ્ન નંબર એકસઠ કે ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે તો ગુજરાતમાં ગરબા આસો નવરાત્રી આસો મહિનામાં જે નવરાત્રી આવે છે તેમાં ગરબા ગવાય છે પ્રશ્ન નંબર બાસઠ કે ડોક્યુમેન્ટને પ્રોટેક્ટ કરવા માટેનો કમાન્ડ કયા મેનુમાં જોવા મળે છે ચરબીનું સંશ્લેષણ કણક સૂત્રમાં ત્યારબાદ પ્રશ્ન નંબર ચોસઠ જોઈએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો કે સાડી ન રાખવી તો સાડી ન રાખવી આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે તો તેમાં જવાબ આવશે પરવા ન રાખવી તો કે પરવા ન રાખવી તેનો અર્થ થશે જે સાડી બાર ન રાખવી તેનો અર્થ થશે પરવા ન રાખવી એટલે આ રૂઢિપ્રયોગનો અર્થ છે એકબીજાની સમાનાર્થી રૂઢિપ્રયોગ છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંસઠ કે આઈ એમ એગ્રી ખાલી જગ્યા યુ બટ નોટ એગ્રી ખાલી જગ્યા યોર ટોકિંગ તો તેની અંદર જવાબ મિત્રો શું આવશે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી એટલે કે આઈ એમ એગ્રી વિથ યુ બટ નોટ એગ્રી ટુ યોર ટોકિંગ ત્યારબાદ પ્રશ્ન નંબર છાસઠ કે ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ થતો નથી તો નીચેનામાંથી કઈ ભાષાનો જે ભારતની જે આ આઠમી અનુસૂચિમાં જે બંધારણ માન્ય જે ભાષાઓ છે તો નીચેનામાંથી કઈ ભાષાનો તેની અંદર સમાવેશ નથી થતો તો તેની અંદર જવાબ આવશે અંગ્રેજી તો અંગ્રેજી ભાષાનો સમાવેશ સોરી મિત્રો અંગ્રેજી જે અંગ્રેજી ભાષા છે તે અંગ્રેજી ભાષાનો સમાવેશ જે ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં કરવામાં આવ્યો નથી ત્યારબાદ પ્રશ્ન નંબર સડસઠ કે છ મહિલાઓ અને દસ બાળકો સાથે મળીને એક કામ છ દિવસમાં પૂર્ણ કરે છે જો બે મહિલાઓ આ કામ એકવીસ દિવસમાં પૂર્ણ કરે તો છ બાળકો આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકશે તો તેની અંદર જવાબ આવશે સિત્તેર દિવસમાં ત્યારબાદ પ્રશ્ન નંબર અડસઠ કે ભારતમાં હવે પછી બે હજાર બાવીસમાં કુંભ મેળો ક્યાં યોજાશે તો હવે બે હજાર બાવીસનો કુંભ મેળો કઈ જગ્યાએ યોજાશે તો જ આવશે હરિદ્વારમાં પ્રશ્ન નંબર ઓગણ કે મને એમ કે તમે નહીં ચાલી શકો તો આ એમ કે જે એમ કે જે છે તેની નીચે અંડરલાઇન છે તો આ રેખાંકિત જે નિપાત છે તે નિપાતનો પ્રકાર ઓળખાવો તો કયા પ્રકારનું નિપાત છે તો તેમાં જવાબ હશે પ્રકિરણા નિપાત પ્રશ્ન નંબર સિત્તેર કે એક્સેલમાં માહિતીની વધુમાં વધુ કેટલા ટકા ઝૂમ કરી શકાય એટલે કે કેટલા ટકા મોટી કરી શકાય છે તો તેની અંદર જવાબ આવશે વધારેમાં વધારે ચારસો ટકા એક્સેલની અંદર ત્યારબાદ પ્રશ્ન નંબર એકોતેર કે ફેમિના ફેમિનાઇન ફોર્મ ઓફ હોર્સ તો હોર્સનું ફેમિનાઇન એટલે કે સ્ત્રીલિંગ શું થશે તો હોર્સનું સ્ત્રીલિંગ શું થશે તો તેની હોર્સના સ્ત્રીલિંગ તેની અંદર જવાબ આવશે મેર એટલે કે ઓપ્શન ડી ત્યારબાદ પ્રશ્ન નંબર બોતેર કે નીચેના પૈકી વડાપ્રધાન બનનાર રાજ્યસભાના પ્રથમ સાંસદ કોણ હતા એટલે કે રાજ્યસભાના સાંસદ હોય અને વડાપ્રધાન બન્યા હોય તેવા સૌ વ્યક્તિ કોણ હતા તો તેમાં જવાબ આવશે ઇન્દિરા ગાંધી તેમજ પ્રશ્ન નંબર તોતેર કે કાંટાવાળી ઘડિયાળમાં અગિયાર કલાક ને વીસ મિનિટના સમયે બે કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો થાય તો તેની અંદર જવાબ આવશે એકસો ચાલીસ અંશનો ખૂણો બનશે તેમજ પ્રશ્ન નંબર ચુંબોતેર કે ઝાડ પરથી ફળ પડ્યું જો પરથી નીચે અંડરલાઇન છે તો આ રેખાંકિત પદની વિભક્તિ ઓળખાવો તો આમાં વિભક્તિ આવશે પંચમી વિભક્તિ એટલે પંચમી વિભક્તિ એટલે કઈ આવે તો સૌ પ્રથમ વિભક્તિ આવે કર્તા બીજી આવે કર્મ ત્રીજી કરણ ચોથી આવશે સંપ્રદાન અને પાંચમી આવશે અપાદાન તો અપાદાન વિભક્તિમાં શું આવે તો કે છૂટા પડવાનો ભાવ આવે તો ઝાડ પરથી ફળ પડ્યું તો પરથી એટલે કે ઝાડથી ફળ જે છે તે છૂટું પડ્યું તો છૂટા પડવાનો ભાવ આવ્યો તેથી અહીંયા પાંચમી વિભક્તિ સાચી બનશે પ્રશ્ન નંબર પિંચોતેર કે એમએસ વડ ટેબલમાં રહેલી આડી હરોળને શું કહેવામાં આવે છે તો એમએસ વડ ની અંદર જે ટેબલ બનાવીએ તો ટેબલમાં રહેલી આડી હરોળ શું કહેવામાં આવે છે તો તેમાં જવાબ હશે રો પ્રશ્ન નંબર છોતેર કે હડકવા શેનાથી થતો રોગ છે તો હડકવા શેનાથી હડકવા જે રોગ છે તે શેનાથી થાય છે તો તેમાં જવાબ મિત્રો આવશે આપેલ પૈકી એક પણ નહીં તો કે આ ફૂગ બેક્ટેરિયા કે કૃમિ આ ત્રણમાંથી એક જવાબદાર હડકવા માટે નથી દેતી આમાં જવાબ બનશે આપણો ઓપ્શન ડી પ્રશ્ન નંબર સત્યોતેર કે આઈ હેવ આઈ હેવ એ સેવિંગ એકાઉન્ટ ખાલી જગ્યાએ એસબીઆઈ બેંક તો તેની અંદર જવાબ આવશે એટ એટલે કે આઈ હેવ સેવિંગ એકાઉન્ટ એટ એસબીઆઈ બેંક ત્યારબાદ પ્રશ્ન નંબર અઠ્યોતેર જોઈએ કે નીચેના પૈકી કોણ બંધારણની મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ હતા તો મૂળભૂત અધિકારની જે મેઇન સમિતિ હતી તેની અંદર તેની પેટા સમિતિ પણ હતી તો આ પેટા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો તેમાં જવાબ આવશે જે બી કૃપલાણી ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણીસ કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે તો તેમાં જવાબ આવશે કેબિનેટ મંત્રાલય હેઠળ પ્રશ્ન નંબર એસી કે સામાન્ય રીતે જોઈસ્ટિકને ખાલી જગ્યા સાથે જોડવામાં આવે છે તો જોઈસ્ટિકને શેની સાથે જોડવામાં આવે તો તેમાં જ આવશે ગેમ પોટ સાથે સામાન્ય રીતે જોયસ્ટિકને ગેમ પોટ સાથે જોડવામાં આવે છે પ્રશ્ન નંબર એક એસી કે મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે તો મફત કાનૂની જે સહાય છે તેનો ઉલ્લેખ આપણા ભારતના બંધારણમાં કઈ જગ્યાએ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો તેમાં જ આવશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તેબદ પ્રશ્ન નંબર બ્યાસી કે તાજેતરમાં ગુજરાતમાં કેટલામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટીનું આયોજન થયું તો તેની અંદર જવાબ આવશે નવમી પ્રશ્ન નંબર ત્યાંસી કે નીચેનામાંથી કોણ જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચે તફાવત નોંધે છે તો તેમાં જવાબ આવશે હર્બર્ટ સાયમન પ્રશ્ન નંબર ચોર્યાસી કે કોઈ રાજકીય પક્ષે કક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજ્યમાં માન્યતા મળેલી હોવી જોઈએ તો તેમાં જવાબ છે ઓછામાં ઓછા ચાર રાજ્યમાં તેને માન્યતા મળેલી હોવી જોઈએ પ્રશ્ન નંબર પંચ્યાસી કે મોટેરા સિવાય ગુજરાતમાં કયા અન્ય સ્થળે સૂર્યમંદિર આવેલું છે તો મોટેરામાં જે સૂર્યમંદિર આવેલું છે તેના સિવાય ગુજરાતમાં કઈ જગ્યાએ સૂર્યમંદિર આવેલું છે તો તેમાં જવાબ આવશે કોટઈ ખાતે ત્યારબાદ પ્રશ્ન નંબર છ્યાસી કે ધ ધ સાયન્ટિસ્ટ ખાલી જગ્યા ધ સેટેલાઇટ બાય ધ એન્ડ ઓફ જૂન તો તેની અંદર જવાબ શું બનશે તો તેની અંદર જવાબ બનશે વિલ હેવ લોન્ચ પ્રશ્ન નંબર સત્યાસી કે બિન અનામત વર્ગને અનામત આપનાર ભારતના પ્રથમ રાજ્યનું નામ શું છે તો તે રાજ્યનું નામ છે ગુજરાત પ્રશ્ન નંબર અઠ્યાસી કે ફૂલો ફૂલનો પછેડો ઓઢું પ્રેમ કાટડી રહે અલંકાર બનશે રૂપક અલંકાર પ્રશ્ન નંબર નેવ એસી કે દસ દિવસની નોટિસ આપી પૂછવામાં આવતા પ્રશ્ન એટલે કેવા પ્રશ્નો તો એ પ્રશ્નનો કહે છે તારાંકિત પ્રશ્નો ત્યારબાદ પ્રશ્ન નંબર નેવ જોઈએ કે ફોજદારી કાયદો અને પ્રક્રિયા વિશેનો સમાવેશ અંદર કરવામાં આવ્યો છે તો તેની 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 અંદર 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 જવાબ જવાબ આવશે સમવર્તી યાદીમાં ત્યારબાદ પ્રશ્ન નંબર એકાણું જોઈએ કે પર્સન વુ ડઝન્ટ બિલીવ ઇન એક્ઝિસ્ટન્ટ ઓફ ગોડ તેને એક શબ્દમાં શું કહેવામાં આવે છે તો તેની અંદર જવાબ આવશે એથી ઓપ્શન એ પ્રશ્ન નંબર બાણું કે તાજેતરમાં જમ્મુ કાશ્મીરના કયા જિલ્લાને આતંકવાદથી મુક્ત જાહેર કરવામાં આવ્યો છે તો તે જિલ્લાનું નામ છે બારામુલ્લા પ્રશ્ન નંબર ત્રણ નીચેના પૈકી કયું સ્થળ વોરા હવેલીઓની ભવ્યતા માટે જાણીતું છે તો તે સ્થળનું નામ છે સિદ્ધપુર પ્રશ્ન નંબર ચોરાણું કે ઇ કોમર્સમાં સી ટુ સી પ્રકારમાં સી એટલે શું તો કે ઈ કોમર્સની અંદર જે સી ટુ સી આવે છે તેમાં સીનો મતલબ શું થશે તો તેમાં જવાબ આવશે કન્ઝ્યુમર પ્રશ્ન નંબર પંચાણું કે અનલેસ યુ રન ફાસ્ટ ત્યારબાદ ખાલી જગ્યા છે તો વાક્ય પૂરું કરવાનું છે તો વાક્ય પૂરું કરતાં સાચું પાછળનું સેન્ટેન્સ આવશે યુ કેન નોટ કેચ ધ બસ ત્યારબાદ પ્રશ્ન નંબર છન્નું કે સંધિ જોડો તો કે દિસ પ્લસ મૂડ તો આ જે સંધિ જોડીએ તો કયો શબ્દ સાચો બનશે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી એટલે કે દિડ મૂવ પ્રશ્ન નંબર સત્તાણું નાણાં પંચમાં કેટલા સભ્યો હોય છે તો નાણાં પંચની અંદર પ્રશ્ન નંબર કે એક બોટને ત્રીસ કિલોમીટરનું અંતર પ્રવાહની સામેની દિશામાં કાપતા પાંચ કલાક અને એકવીસ મિનિટ એક પાંચ કલાક અને એકવીસ કિલોમી કિમીનું અંતર પ્રવાહની દિશામાં કાપતા ત્રણ કલાક થાય છે તો બોટની શાંત પાણીમાં ઝડપ કેટલી હશે તો મિત્રો પ્રશ્ન એમ કહે છે કે એક બોટને ત્રીસ કિલોમીટરનું અંતર જે છે તે પ્રવાહની સામેની દિશામાં કાપતા પાંચ કલાક થાય અને એકવીસ કિલોમીટરનું અંતર કાપતા પ્રવાહની દિશામાં તેને ત્રણ કલાક થાય છે તો બોટની જે શાંત પાણી હોય છે તેમાં બોટની ઝડપ કેટલી હશે તો તેની અંદર તેમાં બોટની ઝડપ હશે શાંત પાણીમાં છ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક ત્યારબાદ પ્રશ્ન નંબર નવ્વાણું જોઈએ કે ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી એન્ડ ઇટ્સ સોલ્યુશન આ નામનું પુસ્તક કોણે લખ્યું છે તો આ પુસ્તકના લેખકનું નામ છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ત્યારબાદ આજના વિડિયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે સોમો પ્રશ્ન કે રાજ્ય લોકસેવા આયોગના સભ્યોની સેવા શરતો અંગેની જોગવાઈ આ કોણ નક્કી કરે છે તો તેની અંદર જવાબ છે રાજ્યપાલ તો મિત્રો આ આપણે ચોથું બિનસચિવાલયનું આપણે પેપર પ્રેક્ટિસ પેપર જોયું જો મિત્રો તમને આ પેપર પસંદ આવ્યું તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને મિત્રો આ વિડીયોની પીડીએફ ફાઇલ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેલિગ્રામની લિંક આપેલી છે તેની લિંક ઉપર ક્લિક કરીને અમારી નોલેજ સાથે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જશો તેની અંદર બધા પ્રેક્ટિસ પેપરની પીડીએફ ફાઇલ તમને મળી જશે અને મિત્રો ખાસ વિનંતી છે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બે લાયકન પર ક્લિક ક્લિક કરી દેજો તો ચાલો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જય હિન્દ વંદે માત્રમ